મહિલા સરપંચના પતિ દ્વારા આ ક્રાઇમ પત્રિકા ન્યૂઝના પત્રકાર શ્રી નિખિલ જોશીને ટેલિફોનિક ધમકી આપવામાં આવી હતી, જેનું રેકોર્ડિંગ નિખિલભાઈ જોશી પાસે પોતાના ફોનમાં છે. વધુમાં સરપંચના પતિ શ્રી એમ જણાવ્યું હતું કે જો તમારે રામપુરા ગામમાં આવવું હશે તો મારી પરમિશન લેવી પડશે. શું સરપંચોને આટલો બધો પાવર આપવામાં આવ્યો છે કે શું? સરપંચ કોઈને ગામમાં નહીં આવવા દે આજે પત્રકારોને કીધું તો ભવિષ્યમાં અધિકારીઓની સાથે પણ આવું વર્તન કરી શકે ખરા? આ બાબતનું આવેદનપત્ર ચાણસમાં મામલતદાર શ્રી નિખિલ જોશી, પાટણ જિલ્લા, ક્રાઇમ પત્રિકા, બીરેચિક. અગાઉના સમયમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે ગંદકીના ઢગ હોવાની અમારા ધ્યાને આવતા મેં જાતે જઈ રિપોર્ટિંગ કર્યું હતું. ત્યારે ગામની શાળા પાસે આવેલ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા, જેના વિડીયો મારી પાસે છે. તેમજ ગામની અંદર ઉકરડા સહિતનું જોવા મળ્યું હતું ત્યારે આ સમાચાર પ્રગટ કર્યા હતા ક્રાઇમ પત્રિકામાં. તેમજ આ બાબત રામપુરા ગામના મહિલા સરપંચના પતિદેવના ધ્યાને આવતા તેઓએ ગઈકાલે મને ફોન ઉપર આવા સમાચાર અમારા ગામના કેમ છાપ્યા છે તેવી ધમકી આપી હતી. ત્યારે આજરોજ અમે સમગ્ર ચાણસ્મા તાલુકાના પત્રકાર એસોસિએશન દ્વારા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચાણસ્મા પોલીસ સ્ટેશનના PI શ્રી સહિતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર ટપાલ મારફતે મોકલવામાં આવ્યું હતું. જો સત્વરે આ બાબતે ઘટતી કાર્યવાહી નહીં થાય તો હું ગાંધીજી ત્યાં માર્ગે જય શ્રી